નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા સ્વાગત કરું છું સરસ યુટ્યુબ ચેનલ પર મિત્રો દરરોજ થતી હોય એવી ક્રિયાઓ આપણે રોજબરોજ બોલવાની થાય બરાબર છે ક્યારેક આપણે આખા તમને એમ કીધું કે સાંજ સુધીમાં શું કર્યું તો એ આપણે કેવું હોય તો અથવા તો તમારે કોઈ વ્યક્તિને તમે સવારથી સાંજ સુધીમાં શું કરો છો એવી વાત કરવી હોય તો તો એવી તમામ પ્રકારની એટલે કે દરરોજ થતી હોય એવી ક્રિયાઓ દર્શાવવા તેમજ સિમ્પલ પ્રેઝન્ટેન્સ આપણે ઘણા બધા વાક્યો જોઈ ગયા છે ઘણી બધી વાર પ્રેક્ટિસ પણ કરી લીધી છે પણ આજે એને એક સ્ટેપ આપણે આગળ પર લઈ જશું બરાબર છે જે અંગ્રેજો બોલે છે એવું જ અંગ્રેજી બોલવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે મિત્રો આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની જાણકારી મળી જશે કેવી રીતે બોલું હું ઘણી બધી પ્રેક્ટિસ પણ કરાવીશ આજના લેક્ચરમાં વિથ સ્ટ્રક્ચર કે કયો સ્ટ્રક્ચર આ યુઝ થાય છે જો કોઈ એક સેન્ટેન્સ પાકું કરવાથી અંગ્રેજી નથી આવડતું કોઈ સેન્ટેન્સીસ યાદ રાખવાથી રટ્ટા મારવાથી યાદ નથી રહેતું અરે એને સમજો એવું ને એવું વાક્ય કદાચ હજારો વાક્યો આપણને આપે ને તો તરત બનાવતા આવડું અને મેઇન વસ્તુ તો એ હું દર લેક્ચરમાં કહું છું અંગ્રેજીમાં વિચારો ગુજરાતીમાં વિચારવાનું બંધ કરો બરોબર તમને એમ સર પોસિબલ જ નથી અરે પોસિબલ થશે તમે ધીમે ધીમે તો કરો સ્ટાર્ટ બરોબર છે કોઈ પણ વસ્તુ જો અંગ્રેજી બોલવું જોઈએ તમારે એના માટે તમને જે વસ્તુ દેખાઈ છે તમારે એમને કહો ને હાથ છે આ હેન્ડ છે શું છે હેન્ડ પછી દાખલા તરીકે આ બધી શું છે આંગળીઓ નથી ફિંગર્સ છે રેડી તો આવી રીતે તમારી સમક્ષ કોઈ પણ શબ્દ આવે કોઈ વસ્તુ તમને દેખાય કોઈ પ્રાણી તમને દેખાય હા વજ આવેલો આવતો હોય તો હાવ જ નહીં લાયન તમને સર ગુજરાતી ભાષા તો પા હા સો ટકા આપણને વાણવો છે પણ અંગ્રેજી શીખવા માટે એને પહેલાં સિંહ વિચારશો પછી તમે લાયન કહેશો તો સમય લાગી જશે અને તમે બોલી નહીં શકો એના માટે હું તમને એક મસ્ત મજાનો આઈડિયા આ જ આપવા માંગુ છું કે તમે મિત્રો ખાસ વિચારો અંગ્રેજીમાં જ જે વસ્તુ તમને દેખાય એને અંગ્રેજી સીધો અંગ્રેજી એને ગુજરાતી શબ્દ નહીં એને ટ્રાન્સલેટ કરવાનું તમે મગજમાં જ બંધ કરી દો બરોબર છે અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનું જ બંધ કરી દો કોઈ દિવસ નહીં કાંઈ ગુજરાતીમાં તમે વિચારો છો અચ્છા આ પાણી છે તો હું પાણી પીઉં છું આવું તમે વિચાર્યું કોઈ દિવસ પહેલાં મગજમાં નહીં સીધે ઓન ધ સ્પોટ બોલી શકો છોક ને તો એવી જ રીતે અંગ્રેજી પણ બોલી શકાય પણ વિચારવાનું અંગ્રેજી હું એમ કહું આ બોટલમાં શું છે તો એમ નહીં કહેવાનું પાણી શું છે વોટર શું છે વોટર તો આ વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખો જે વસ્તુ તમને સમક્ષ તમારી સમક્ષ દેખાય એને સીધું અંગ્રેજીમાં જ આવવું જોઈએ આ એક પેટર્ન તમે ફોલો કરવા માંડશો ને થોડાક દિવસ થાકશે ભાઈ ટ્રાન્સલેટ થાય પણ ધીમે ધીમે ભૂલાતું જશે અને કોઈ વસ્તુ તમે ધારી લો ને કોઈ પ્રેક્ટિસ કરવાની વસ્તુ કોઈ પણ હોય એ તમે ચાલુ કરો ને કોઈ પણ વસ્તુ એટલે મિત્રો ખાસ એ તમારામાં આવે ને આવે અને પ્રેક્ટિસ કરો ને એટલે બધી વસ્તુ થાય જ સિમ્પલ છે પણ પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમે અંગ્રેજો જેવું અંગ્રેજી બોલી શકશો જેમ મેં સ્ટાર્ટ કર્યું હતું મને એવું હતું મને ઘણા લોકો કહેતા અંગ્રેજીમાં વિચારો પણ અંગ્રેજીમાં વિચારાય જ નહીં હે દડો જ યાદ આવે બોલ યાદ જ ન આવે ઘડિયાળ જ યાદ આવે વોચ યાદ જ ન આવે પછી મેં વિચારવાનું ચાલુ કર્યું ભાઈ નહીં હું અને મને મગજમાં એટલી આમ ટૂંકમાં ઓલી આપી દીધી ને કે ભાઈ હવે મને છે ને ઘડિયાળ ન દેખાવ્યું મને વોચ જ દેખાવી મને બોલ જ દેખાવો જોઈએ બરાબર મને હેન્ડ જ દેખાવો જોઈએ મને લેગ જ દેખાવો જોઈએ હા પગ દેખાય જ નહીં મને હેડ જ દેખાવું છે માથું દેખાવું જ નહીં મને નોઝ જ દેખાવું છે નાક દેખાવું જ નહીં તો આ વસ્તુ રીતે તમે શરૂઆત કરી દીધી એટલે વાંધો આવશે નહીં તો એવી જ રીતે આજના આ લેક્ચરમાં પણ તમને બધી આવી ઇન્ફોર્મેશન મળશે કેવી રીતે વાક્ય બનાવું કોઈ વાક્ય હોય અંગ્રેજી તેનું આપણને ખબર કેમ પડે કે કહેવા શું માંગ તો એ તમામ પ્રકારની વાતો આજના આ લેક્ચરમાં મળશે તમારે વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે વિડીયોને લાઈક જે નીચે લાઈકનું બટન હશે વિડીયોને લાઈક કરી દો બરોબર જેમ તમે લાઈક્સ કરશો અને આપણી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન હશે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અને મને આત્મવિશ્વાસ વધે અને આત્મવિશ્વાસ વધે સાથે સાથે મારો કોન્ફિડન્સ વધે જોકે બે એક જ વસ્તુ થઈ અને મને મજા આવે તેથી તમારા માટે આવા સરસ મજાના વિડીયો લઈને આવું જેથી તમારું અંગ્રેજી હું સરળ બનાવી શકું અને મારો એક જ મંત્ર છે કે દરેક ગુજરાતીઓને અંગ્રેજી બોલતા કરવા છે અને એ સપનું હું સાકાર કરીને રહીશ તમારે મને સપોર્ટ કરવાનો છે હું સપોર્ટ તમને કરીશ તમે મને કરો બંને એક સાથે આપણે અંગ્રેજી બોલતા થઈ જશું હું તો થઈ ગયો તમારે વારો છે બરોબર છે હું તમારી જેમ નોન ઇંગ્લિશમાંથી જ આવું છું બરોબર છે તમારે ઇંગ્લિશ વાળું થવાનું છે ઓકે શરૂઆત કરીએ આજના લેક્ચરની શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને નું બટન દબાવી દેજો ઓકે શરૂઆત કરીએ રોજ થતી ક્રિયાઓ અંગ્રેજીમાં કઈ રીતે કહેવી અંગ્રેજો જેવી અંગ્રેજી બોલવા આટલું જરૂર કરવું પડશે મેં તમને કીધું એ અને રોજ પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ 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 સિવાય કોઈ ઉદ્ધાર જ નથી અહીંયા એક્સપ્લેનેશન હું આપીશ અઢળક પ્રેક્ટિસ કરાવીશ પણ તમારે સેલ્ફ પ્રેક્ટિસ પણ થોડી ઘણી કરવી પડશે કરશો ને અવશ્ય કરશો ચાલો તો શરૂઆત કરીએ મિત્રો ઘણા બધા આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો તમે પ્રશ્ન પૂછી શકો જો સિમ્પલ વસ્તુ છે આ છે સાદા વર્તમાન કાળની શું કે પ્રશ્નાર્થ વાક્ય રચના તો કોઈને આપણે પ્રશ્ન પૂછવું હોય તો ડુ અથવા તો ડઝ પછી આવે સબ્જેક્ટ પછી આવે વી પછી ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હવે આ પદ્ધતિ તમે કોઈ પણ ને ગમે એ પ્રશ્ન પૂછી શકો કે ડુ યુ પ્લે ફૂટબોલ તો જો સૌથી પહેલા ડુ કે ડઝ માંથી શું મૂક્યું અહીંયા ડુ હવે સુકામ અહીંયા ડુ જ મૂક્યું છે કારણ કે અહીંયા યુ આપ્યો છે યુ એટલે કરતા કરતા તરીકે યુ આવે ત્યારે અહીંયા ડુ કે ડુ મૂકવું પડે બરોબર અહીંયા હી શી ઈટ અને એક વચન નામ હોય તો ડઝ આવે તો આપણે એમ કહેવાય કે શું તેણી ફૂટબોલ રમે છે તો વાક્ય આમ બને ડઝ she પ્લે ફૂટબોલ ક્વેશ્ચન માર્ક રેડી એટલે પહેલાં આવશે does પછી આવે એક સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી કર્મ મૂકી દેવાનું શું તમે ફૂટબોલ રમો છો શું તમે ક્રિકેટ રમો છો you પ્લે ક્રિકેટ શું તમે આઈસ્ક્રીમ ખાઓ છો you યુ ઇટ એન આઈસક્રીમ શું તમે પાણી પીઓ છો do યુ drink વોટર uh,

પછી ધસન રાઈઝ કે સૂર્ય ક્યારે ઉગે છે તો આવી રીતના કહી શકો પછી આવ્યું છે વુ ગેટ કોણ ખોલે છે તો પેલા સૌથી પેલા કોણ એટલે વુ આ વાળી વાક્ય રચના પાછી આવડવી જોઈએ વુ પછી સીધું શું આવે તો કે વી વન નું એસકેઈસ વાળું રૂપ ફરજિયાત આવે આ સાદા વર્તમાન કાળમાં બધું ભણી ગયા છે છતાં હું અહીં પાછું એક વખત કહેવા માટે એટલા માટે કહું છું કે રિવાઇઝ થઈ જાય તમને અને તમે પણ એવા વાક્યો બનાવી શકો રેડી સબ વુ પ્લસ વી વન નું એસકેઈસ વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ

તેણી તેના શ્રેષ્ઠ મિત્રને ને ઈમેલ લખે છે એટલે કે બેસ્ટ મિત્રને તો પેલા તો કરતા કોણ જો હંમેશા હકાર અને નકાર વાક્ય રચના હોય ને એટલે સૌથી પેલા કરતા ને ગોતી લેવાનો કોને ગોતી લેવાનો કરતા કરતા એટલે સબ્જેક્ટ એટલે કે જેના દ્વારા ક્રિયા થતી હોય એને કરતા કહેવાય તો પેલા કરતા પછી સીધું ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે સાદા વર્તમાન કાળમાં તો તેણી રાઇટ્સ રાઇટ્સ એટલે કે લખવું લખવું એટલે જમવા એસ કે એસ વાળું રૂપ આવે શું કામ કારણ કે નિયમ એવો છે કે જે ક્રિયાપદની સોરી કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન આપેલો હોય ત્યારે ક્રિયાપદની અંતે એસ કે એસ વાળા રૂપો લાગે છે શ્રી રાઈટ્સ એન ઈમેલ ટુ હર બેસ્ટ ફ્રેન્ડ બરોબર છે ચલો તે માને છે કે તે ખૂબ જ સુંદર છે હી થિંક્સ હી ઇઝ વેરી હેન્ડસમ

સામાન્ય રીતે બરોબર એટલે આ કઈ ક્રિયાપદ નથી તો તમે ઓલવેઝ સમટાઈમ્સ જનરલી યુઝવલી સામાન્ય રીતે આ બધા શબ્દોનો ઉપયોગ તમે ઘણીવાર વાર કરતા પછી કરી શકો છો ઈટ યુઝવલી રેન્સ એવરી ડે હિયર હિયર એટલે કે અહીંયા બરોબર છે તો પેલા કરતા ક્રિયાપદ પછી કર્મનન્ય શબ્દ રસોડામાં ખૂબ જ સ્વાદિષ્ટ સુગંધ આવે છે તો ઇટ સ્મેલ્સ સ્મેલ્સ એટલે સુગંધ આવી વેરી ડિલિશિયસ ડિલિશિયસ એટલે 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 કે 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 સ્વાદિષ્ટ ઇન ધ કિચન છે છે અમે 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 સામાન્ય રીતે બધા સાથે સાથે મળીને ગીતો ગાઈએ છીએ સૌથી કોણ કોણ જનરલી સિંગ સિંગ તમને એસ 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 તો તો ન તરીકે વી વી કોઈ દિવસ વાળું આવે વી જનરલી સિંગ સોંગ્સ ઓલ ટુગેધર ચલો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે ધ સન રાઈઝી એટ ધ

અને આ વાક્યની આવી રીતના પ્રેક્ટિસ થોડાક દિવસ જ કરવાનું હોય પછી તો એક બેઠી જાય છે ને અહીંયા બેસી જશે ને કોઈ પણ વાક્ય રચના એટલે તો થડા થળ જવાબ તમે આપી શકશો ચલો તેઓ બપોરે સૂઈ જાય છે ધે સ્લીપ ઇન ધ આફ્ટરનૂન બરોબર છે તેઓ સામાન્ય રીતે એકબીજા સાથે ક્યારે વાત કરે છે હવે અહીંયા સીધી વાત કરી પ્રશ્ન પૂછે ક્યારે ક્યારે એટલે સીધો વેન વેન પછી ડુ ડઝ માંથી ડુ કારણ કે અહીંયા ધે પૂછે એટલે વેન ડુ ધે યુઝ્યુઅલી ટોક ટુ ઈચ અધર ટુ each other એટલે એકબીજા સાથે જનરલી સામાન્ય રીતે ક્યારે વાતચીત કરે છે તો એ મૂકી શકો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન હવે ગોઝ રાઉન્ડ એટલે આસપાસ બરોબર છે ફરે છે આવી રીતના તમે વાક્ય કહી શકો જ્યોર્જ દિવસમાં બે વાર દાંત સાફ કરે છે અને તમારે કરવા જોઈએ બરોબર છે જ્યોર્જ એટલે જ્યોર્જ એક વ્યક્તિનું નામ છે બ્રશિસ બ્રશિસ એટલે બ્રશ કરવું થાય તમને સાહેબ બ્રશ એટલે તો ઓલું બ્રશ આવે એ નહીં

કાંઈ નથી આતો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બરોબર સિમ્પલ વસ્તુ છે મને જાસૂસી સ્ટોરીઝ વાંચવી ગમે છે ચલો ગમે છે કોને મને કરતા એટલે આઈ આઈ સાથે લાયક એટલે ગમે છે રીડિંગ ડિટેક્ટિવ સ્ટોરીઝ ડિટેક્ટિવ સ્ટોરીઝનો મતલબ થાય જાસૂસી સ્ટોરી બરાબર છે ને જાસૂસી બધાને ગમતી મને ગમે થોડી થોડીક ભાઈ જાસૂસી હોય ને મજા આવે ચલો મને ભૂગોળ અને વિજ્ઞાન ગમે છે તો મને એટલે આઈ લાઈક એટલે ગમે છે જીઓગ્રાફી એન્ડ સાયન્સ

છે સિમ્પલ વસ્તુ છે મારો પુત્ર લંડન માં રહે છે તો મારો પુત્ર એટલે કરતા છે લીવ્સ એટલે કે રહે છે એસ કે એસ આવશે કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે માય સન લીવ્સ ઇન લંડન એટલે કે લંડન માં રહે છે ધે ડોન્ટ હેવ એની મની તેમની પાસે પૈસા નથી ધે ડોન્ટ હેવ શી ડઝન્ટ હેવ મની આઈ ડોન્ટ હેવ મની માય ફાધર ડઝન્ટ હેવ મની તમે આવી રીતના કહી શકો તે બાસ્કેટબોલ રમે છે તો શી પ્લેઝ બાસ્કેટબોલ સિમ્પલ વસ્તુ છે કાઈ નથી તે રોજ સવારે ટ્રેન પકડે કરતા કોણ હી હી એટલે પછી પકડવું એટલે કેચ પણ એસ કે ઈ એસ લાગશે અકાર છે એટલે તો હી કેચિસ ધ ટ્રેન એવરી મોર્નિંગ તે રોજ સવારે ટ્રેન પકડે છે જો તમે મારી પહેલા હું વાક્ય બોલતો જ નથી ત્યાં તમને સમજાઈ જતું કરતા ક્રિયાપદ ને કર્મ કરતા ક્રિયાપદ ને કર્મ કરતા ક્રિયાપદ ને કર્મ બીજી કોઈ વાત જ નથી મારો ભાઈ થિયેટરમાં કામ કરે છે મારો ભાઈ કામ કરે છે એટલે માય બ્રધર કરતા વર્ક એટલે કામ કરે એસ કે એસ લાગેલો વર્ક એડ થિયેટર એટલે કે થિયેટરમાં કામ કરે છે માઇકલ કામ કરતો નથી તો માઇકલ ડઝન્ટ વર્ક માઇકલ ડઝન્ટ વર્ક માય બ્રધર ડઝન્ટ વર્ક જે કોઈ પણ કામ ન કરતા એને લખીને તમે આવી રીતે વાક્ય

સી સ્વિમ્સ એવરી મોર્નિંગ તે દરરોજ સવારે શું દે સ્વિમિંગ કરે છે એટલે કે તરે છે ચલો હું વાસણો ધોતો નથી આઈ ડોન્ટ વોશ ડિસીઝ કરતા સાથે ડૂ નોટ ડઝ નોટ આવે પછી વોશ ક્રિયાપદનું મૂળરૂપ છે અને કર્મ સિમ્પલ વસ્તુ છે અમે તમને દર અઠવાડિયે જોઈએ છીએ વી સી ધેમ એવરી વીક ચલો મને ચા નથી ગમતી આઈ ડોન્ટ લાઈક ટી મને ચા નથી ગમતી

પ્લક એટલે તોડવું થાય પ્લક્સ એટલે તોડે છે ફ્લાવર્સ એટલે કે ફૂલો સિમ્પલ વસ્તુ છે આ બાળક રમકડા તોડે છે તો બાળક એટલે એટલે ધીસ બ્રેક તોડવું કારણ કે એક જ વચન ચાઇલ્ડ એટલે કે રમકડાઓ તોડે છે શું તેઓ શાળાએ જાય છે ધે ગો ટુ સ્કૂલ તે કાર ચલાવે છે શી ડ્રાઈવ ધ કાર તે કાર ચલાવે છે તો શી ડ્રાઈવ અથવા તો હી ડ્રાઈવ ધ કાર

પછી આ લખ્યું હી ડઝ નોટ ગીવ હિઝ પેન તો હવે તે પોતાની પેન આપતો નથી અથવા તો તે પોતાની પેન આપતો નથી એનું અંગ્રેજી આ થશે બે એક જ વસ્તુ થાય તેઓ પુસ્તક ખરીદતા નથી કરતા કોણ તેઓ તેઓ સાથે નથી એટલે ડુ નોટ આવશે બાય એટલે ખરીદવું બુક્સ જો વાક્ય જો તમે સેટ ટૂંકમાં એક જ પ્રકારનું છે કરતા ડૂ નોટ બાય અને બુક્સ સિમ્પલ વસ્તુ શું તે કપડા ધોવે છે ડઝ સી વોશ ક્લોથ્સ તે વાર્તાઓ કહે છે હી ટેલ સ્ટોરીઝ પ્રશ્ન નથી પૂછ્યો તે વાર્તાઓ કહે છે તો હી ટેલ સ્ટોરીઝ પાણી 0 ડિગ્રી પર થ્રીજી જાય છે તો વોટર ફ્રીઝીઝ ફ્રીઝીઝ એટલે થીજી જાવું બરોબર એટ 0 સેલ્સિયસ એટલે શું થાય 0 સેલ્સિયસ ચલો મિત્રો જો આવી રીતના અંગ્રેજી શીખવા માટે તમારે સંપૂર્ણ કોર્સ કરવો હોય ને આખા વર્ષનો તો 999 રૂપિયા કિંમત છે હું વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરી લ્યો અથવા તો આ નંબર ઉપર કોન્ટેક કરો તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબરમાં દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવી જશે બધું સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે અને બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે એટલે આ કોર્સ તમારા માટે સૌથી બેનિફિટમાં બેનિફિટ રહેશે અંગ્રેજી બોલતા કરી દેશે એ જવાબદારી

ત્યાં સુધી બાય બાય ટાટા